गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 विषय सामाजिक विज्ञान, पाठ ए, पाठ 3 भारत में राष्ट्रवाद। विद्यार्थी मित्रों, आपणे स्वाध्याय प्रश्नों की चर्चा करीशुं। स्वाध्याय में जुओ विद्यार्थी मित्रों, प्रश्न नंबर एक में प्रथम प्रश्न आपणो थई गयो छे। हवे बीजो प्रश्न छे, हिंदी राष्ट्रीय महासभा एटले के कांग्रेसनी प्रथम तबक्कानी कामगीरीनु वर्णन करो। फरीथी प्रश्न बोलू छूं, हिंदी राष्ट्रीय महासभा कांग्रेसनी प्रथम तबक्कानी कामगीरीनु वर्णन करो। पेज नंबर 17 जुओ विद्यार्थी मित्रों, पेज नंबर 17 ऊपर हिंदी राष्ट्रीय महासभानी प्रथम तबक्कानी कामगीरी, बराबर, एने आपणे हिंदी राष्ट्रीय महासभा ने आपणे कांग्रेस पण कहीए छीए। आंसर छे एनो, महासभानी प्रथम तबक्कानी कामगीरी बंधारणीय हती। महासभाए सरकार समक्ष राजकीय हक्को, आर्थिक अने सामाजिक विकास अने शैक्षणिक प्रगति माटे करेली मागणीओने अंग्रेज सरकारे अवगणी हती। आ માગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો। સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માગણીઓ કરવામાં આવી હતી। કોની પાસે આ માગણીઓ કરવામાં આવી હતી? બ્રિટિશરો પાસે આ માગણી કરવામાં આવી હતી। મહાસભા, હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા। પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા। હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ પણ આપી હતી। તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ પણ આપણને મળ્યા હતા। તો અહીં તમારો એ પ્રશ્નનો ઉત્તર પૂરો થાય છે, મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી। હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1નો ત્રીજો પ્રશ્ન છે, બંગાળના ભાગલાના શા પરિણામ આવ્યા? પેજ નંબર 18 બંગાળના ભાગલાના શા પરિણામ આવ્યા? પેજ નંબર 18 વિદ્યાર્થી મિત્રો, બંગભંગનું આંદોલન એટલે બંગાળાનું આંદોલન, એના પરિણામ કયા આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો મોટો પ્રશ્ન છે, એ સવિસ્તાર ઉત્તરનો પ્રશ્ન કહેવાય, બરાબર છે। હવે આપણે જોઈએ તો બંગભંગનું આંદોલન, બંગ અથવા તો એમાંથી નાના પ્રશ્નો પણ પૂછાય, પણ આપણે એને સવિસ્તાર પ્રશ્નનો ઉત્તર સ્વાધ્યાયમાં આપેલો છે એટલે એ રીતે તૈયાર કરવાનો, એ તમારો 4 ગુણનો પ્રશ્ન હોઈ શકે। બંગભંગનું આંદોલન, બંગાળાની એકતાને તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા, અસંખ્ય પત્રિકાઓ વેચાઈ। આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું કયું ગીત? વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું। આખા દેશમાં રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું। નેક્સ્ટ પેરેગ્રાફ, જે દિવસે આ એનું પરિણામ જ છે કે જે દિવસે બંગાળાના ભાગલાનો અમલ શરૂ થયો તે જ દિવસ બંગાળામાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો। આખા પ્રદેશમાં હડતાલ પણ પાડવામાં આવી। રવિન્દ્રનાથ ઠાકુર અથવા તો રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી બંગાળાના ભાગલા જે દિવસે પાડ્યા એ દિવસને આપણે કયા દિન તરીકે? એકતા દિન તરીકે એની ઉજવણી પણ કરી હતી। પછી છે સ્વદેશી આંદોલન, એટલે
કે આપણા દેશમાં વપરાતી ચીજવસ્તુઓ જ આપણે વાપરવી જોઈએ. તો બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું કે આ લડત ચાલુ જ રાખવાની છે. આ ચળવળના મુખ્ય કેટલા લક્ષણો હતા? ત્રણ લક્ષણો હતા. પ્રથમ લક્ષણ હતું સ્વદેશી માલનો વેપાર કરવો, બીજું હતું વિદેશી માલનો બહિષ્કાર કરવો, ત્રીજું હતું રાષ્ટ્રીય શિક્ષણ લેવું. બરાબર છે. તો આપણે એને પ્રશ્ન સમજેલા પણ છે કે પોતાના દેશમાં જે માલ ઉત્પન્ન થાય એ જ માલ બધાએ ખરીદવો, અંગ્રેજોનો વિદેશી માલનો બહિષ્કાર કરવો અને આપણા દેશની વિદ્યાપીઠોમાં જ આપણે શિક્ષણ લેવું. બરાબર. તો આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોએ વ્યાપક લડત ચલાવી હતી. એક લડત સમિતિની રચના પણ કરવામાં આવી અને એમાં કોણ કોણ હતું? તો એમાં સુરેન્દ્રનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ પણ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા પણ સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલ બનાવનારા કારખાના શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા, શું આયાત એટલે મંગાવવું, કાપડ, મીઠું, ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી ગઈ, કારણ કે આપણા દેશમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ જ બધા વાપરતા હતા. અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિન્દના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ ગઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમાં જ જોવાનું છે કે રાષ્ટ્રીય શિક્ષણ, કે આપણા દેશમાં જે વિદ્યાપીઠો હોય એમાં જ અભ્યાસ કરવાનો. સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ કયું હતું? રાષ્ટ્રીય શિક્ષણ હતું. બરાબર છે. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો, તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળા કોલેજમાંથી બરતરફ કમી પણ કરવા સુધીના પગલાં અંગ્રેજ સરકારે ભર્યા હતા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. બંગાળમાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય શરૂ કરી. અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી અને છેવટે શું પરિણામ આવ્યું? ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. આમ બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. અહીં આ પ્રશ્નોનો ઉત્તર પૂરો થાય છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં પ્રશ્ન 1માં ચોથો પ્રશ્ન છે, ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા સાથી ઊભી થઈ. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા સાથી ઊભી થઈ, એના માટે પણ પેજ નંબર 18 અત્યારે આપણે લાસ્ટ ટોપિક વાંચ્યો એ જ છે, ફરીથી આપણે જોઈ લઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણની આવશ્યકતા, આવશ્યકતા એટલે જરૂરિયાત સાથી ઊભી થઈ. તો સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણનું હતું. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો, તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવાથી માંડીને તેમને શાળામાંથી, શાળા કોલેજમાંથી કમી બરતરફ કરવા સુધીના પગલાં ભરવામાં આવ્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે
રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. બંગાળામાં ઈસવીસન 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ હતી. રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય પણ શરૂ કરી. અંગ્રેજ સરકાર બંગબંગની લડતને તોડી નાખ પાડવામાં નિષ્ફળ રહી અને છેવટે ઈસવીસન 1911માં અંગ્રેજ સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની પણ ફરજ પડી. આમ બંગાળાની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર અને ઐતિહાસિક વિજય હતો. આ પ્રશ્નનો ઉત્તર અહીં પૂરો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ પ્રશ્ન નંબર 2, તમારું પાછળનું પેજ છે પ્રશ્ન નંબર 2, પેજ નંબર 24. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. એમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પ્રશ્ન છે રાષ્ટ્રવાદ એટલે શું. પાઠ શરૂઆત થાય ત્યાં જે પ્રશ્નનો ઉત્તર છે હું બોલું છું, તમે જવાબ સાંભળો, બરાબર. નાના નાના પ્રશ્નો હું બોલું છું અને તમે ટેક્સ્ટ બુકમાં છો, આપણે લાઈન પણ દોરેલી છે, તમને બધા આન્સર મળશે. તમારે CW નોટમાં સ્વાધ્યાય સરસ રીતે લખવાનું છે. રાષ્ટ્રવાદ એટલે શું? પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના, તેમજ જરૂર પડે રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવા તત્પર રહેવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ. ફરીથી, રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના, તેમજ જરૂર પડે રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવા તત્પર રહેવાની ભાવના એટલે રાષ્ટ્રવાદ. જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન તમારો, મવાડવાદ એટલે શું? મવાડવાદી નેતાઓના નામ જણાવો. તો એનો આન્સર છે, મવાડવાદ બંધારણીય માર્ગે રાજકીય હક્કો મેળવવા માટે મવાડ. મવાડનો અર્થ થાય છે નરમ વલણ ધરાવનારી વિચારધારા. મવાડવાદ તરીકે ઓળખાય છે. ફરીથી એ આન્સર હું બોલું છું, બંધારણીય માર્ગે રાજકીય હક્કો મેળવવા માટે મવાડ એટલે કે નરમ વલણ ધરાવનારી વિચારધારા મવાડવાદ તરીકે ઓળખાય છે. અને મવાડવાદી નેતાઓ કોણ કોણ હતા? તો મવાડવાદી નેતાઓ હતા દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશા મહેતા. ફરીથી બોલું છું, મવાડવાદી નેતાઓ દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશા મહેતા, બરાબર. તો આ બધા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના મવાડવાદી નેતાઓ હતા. ત્રીજો પ્રશ્ન છે, જહાલવાદ એટલે શું? જહાલવાદી નેતાઓના નામ જણાવો. આન્સર છે એનો, સ્વરાજ મેળવવા માટે અંગ્રેજ સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની વિચારધારાને જહાલવાદ કહે છે. જહાલવાદ કહેવાય છે. જહાલવાદના નેતાઓ કોણ કોણ હતા? બરાબર, એ લોકો ઉગ્ર હતા, ગુસ્સાવાળા હતા, બરાબર છે. એ લોકો શું કહેતા હતા ત્રણેય નેતાઓ? કે અમારા દેશમાં અમારું સ્વરાજ હોવું જોઈએ, એ કોઈ ભીખ માગવા જેવી બાબત નથી, પણ અમારો હક છે. તો જહાલવાદના નેતાઓ લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ
हिंदी राष्ट्रीय महासभाना जहालवादी नेताओ हता। फरीथी हूँ बोलूँ छू, लाल बाल अने पाल नी त्रिपुटी थी ओळखाता लाला लजपतराय, बाळ गंगाधर तिलक अने बिपिन चंद्र पाल हिंदी राष्ट्रीय महासभाना जहालवादी नेताओ हता। विद्यार्थी मित्रों, अहीं हूँ तमारू पाठ ए पूरु करूँ।